માં ખોડલ ના કાગવડ ના શરણો માં પ્રાર્થના કે માં ખોડલ યુવાન ને શક્તિ કે વાણી વિલાસ સુકેલા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર 22 વર્ષ પૂર્વે ની મને ના શબ્દો યાદ છે કે શબ્દો એના હતા કે દૂધ પિતા છોકરાઓ શું કરી લેવાના તે દિવસે 9 યુવાનો 10,000 યુવાનો ગામે ગામ નીકળી અને રૂપાલા ને અમરેલી થી જાકારો આપ્યો તો ફરી વખત આરણ મેદાન ની અંદર આ મહાભારત નો મને સીન દેખાઈશ એ મહાભારત ના સીન માં એ સમય ના યાદ કરો એ દિવસો કે ગુરુ દ્રોણ હતા ભીષ્મ પિતા હતા કૃપાચાર્ય હતા અને દ્રૌપદી નું વસ્ત્ર હરણ હાલતું હતું અને મુખ પ્રેક્ષક બની અને સજ્જનો બધા જોતા હતા ત્યારે અભિમન્યુ એ કીધું હતું કે પિતાજી તમે મુંજાઓ માં 9 કોટા વીતી અને હું યુદ્ધ કરવા જાઉં અમરેલી થી આવેલો અમારો યુવક એ સમય ના અભિમન્યુ ની છે 9 કોટા વીતી અને રૂપાલા ને વીતી અને પરત પાછો આવશે એમાં કોઈ શંકા નથી નારી શક્તિ નું અપમાન છે આખા સૃષ્ટિ ની નારી શક્તિ નું જયારે અપમાન કરીશ ત્યારે રાજકોટ ના લોકો ને વિનંતી કરવા આવ્યો છું સરદાર સાહેબના સાનિધ્યમાં બેઠા ત્યારે 5 વર્ષ પૂર્વે પાટીદારના દીકરાઓના બલિદાનને પણ યાદ કરી એનો પણ સમાજે બદલો લેવાનો સમય પાકી ગયો નારી શક્તિ આગળ રહેશે પટેલ સમાજની પાછળ રહેશે અટારે વાહન સાથે મળી આ રૂપાલાને ભરી પીશે અને દુતરાશ પ્રેમ દિલ્હી વાળાને જે દેખાડ્યો આ દુશાસન રૂપી રૂપાલાને ધાકારો આપશે એમાં કોઈ શંકા નથી આપને ફરી વખત વિનંતી કરું છું એક એક વ્યક્તિ બુદ્ધ સંભાળે લોકોએ મન બનાવ્યું અને અહીંયાનો રણ ટંકાર પરેશભાઈ અમરેલીની બજાર પણ પણ દેખાઈ રહ્યો અમે તમને ખાતરી આપીએ શરૂઆત તમે અહીંથી કરો અમરેલી અમે તમને જીતીને આપશું કોંગ્રેસ જે રીતે એની પરિસ્થિતિ કંગાળ અને પરાજય ભણી જતી જોઈ અને બેબાકડી થયેલી કોંગ્રેસ વિવેક ભૂલી જાય છે એક ચૂંટણી તો ચૂંટણીની જગ્યાએ છે ચૂંટણી આપણે સૌ સાથે મળીને લડવાના છીએ પરંતુ મને લાગે છે કે જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અનેક લોકોએ ગાળો દીધી આ જ કોંગ્રેસના લોકોએ નરેન્દ્રભાઈને બેફામ ગાળું દેતા હતા નરેન્દ્રભાઈએ ગાળોની આજે જે રીતે લોકપ્રિયતામાં પરિવર્તિત કરી પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકોએ જે ગાળો દેવી હોય દે પરંતુ પરસોત્તમભાઈ એ ગાળોથી વધુ મજબૂત હશે રાજકોટની પ્રજા એમને વધુ ને વધુ પ્રેમ કરવાની છે એ સાબિત થતું જાય છે બીજી એક વાત કોંગ્રેસના લોકો જ્યારે પરાજયને ભાળે છે કોંગ્રેસની ખસ્તા હાલતને થતી જોવે છે ત્યારે એમને અને એમના નજીકના સગાઓ યાદ આવે છે જે રીતે ઇન્ડી ગઠબંધન એ કૌરવ સેના જેવું છે ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષની સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે રાજકોટની પ્રજા સાખી નથી લેવાની સાચી વાત છે તમારે અમે 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 કૌરવ સેના એટલા માટે અમે કૌરવની સેના એટલા માટે કીધું છે કે આ બધા પક્ષો આજે એક બાજુ રાષ્ટ્ર ધર્મ છે રાષ્ટ્રવાદ છે બીજી બાજુ ભાગલાવાદ છે જે લોકો આજે દેશના ભાગલા કરાવવાના પ્રયત્ન કરતા હતા 370મી કલમ દેશને એક અને અખંડિત કરતી ભારતીય જનતા પક્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દૂર કરી 3 તલાકનો કાયદો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લઈ આવ્યા અયોધ્યામાં રામ મંદિર અરે અમારા પરસોત્તમભાઈ અને અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તો રામ રામ કરે છે આ લોકોને તો રામ રામે કરવામાં આમ કે આ લાવતું હતું સુપ્રીમ કોર્ટમાં જઈ અને રામના અસ્તિત્વનો ઇનકાર કરનારી આ કોંગ્રેસ હવે રામ નામ કરે છે અરે સરદાર પટેલને ઘૃણા કરનારી કોંગ્રેસ સરદાર પટેલની પ્રતિમાએ જવાનું દોર્યું હવે સરદારને યાદ કરવા માંડ્યા મોદીત્વનો પ્રભાવ નરેન્દ્રભાઈ મોદીજીએ જે એક પ્રભાવ જોડ્યો છે એના પ્રભાવને કારણે આજે નરેન્દ્રભાઈએ જે વસ્તુને લોકોની સામે ઉચ્ચારણ કરે છે એ કોંગ્રેસ વંદે માતરમ હોય ભારત માતા કી જય હોય રામ રામ હોય આ બધું કોંગ્રેસ બોલતી થઈ એ નરેન્દ્રભાઈ મોદીજીને કારણે ત્યારે હું માનું છું કે કોંગ્રેસ પરાજય પાડી ગઈ છે કોંગ્રેસના નેતાઓ સારા સારનો વિવેક ચૂકી રહ્યા છે એ હું માનું છું કે ચૂંટણીઓ તો આવે ને જાય પરંતુ ચૂંટણીમાં એક ગરિમા જાળવવાની વાત છે એક ભાષાકીય વિવેક જાળવવાની વાત છે ત્યારે ચૂંટણીમાં પરાજય ભાળી અને જે રીતે એક શબ્દોના ઉચ્ચારણ થાય છે રાજકોટની સાણીને સમજુ પ્રજા વર્ષોથી જોતી આવે છે કે આ પ્રકારની રાજનીતિ ચાલે જ નહીં.